મુંદ્રાબારોઈ રોડ પર સરકારી જમીન પર દબાણ અંતે દૂર થયું. સત્તા સામે સરેન્ડર થવું પડે એમાં સાણ પણ ન દેખાડાય. મુંદ્રાબારોઈ રોડ પર માત્ર સોગંદનામાના આધારે સરકારી જમીનો મિલીભગતના કારણે ખાનગી પાર્ટીને વહીવતદાર શાસન દરમિયાન ચડાવી દીધી હોવાથી તેની તપાસ થઈ હતી અને જિલ્લા સમાહર્તા દ્વારા આ કેસમાં અંગત રસ લઈ તપાસ કરવામાં આવી હતી અને જો વેળાસર દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કરવામાં નહીં આવે તો લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવી દેવાયું હતું. તે દરમિયાન હવે મુંદ્રામાં આવા જ એક દબાણને સ્વચ્છતાએ ગત રોજ ઢળતી સાંજે જેસીબી મારફત તોડવામાં આવ્યું છે. ગાંધીધામ હાઈવે અને નર્મદેશ્વર મહાદેવ માર્ગના ત્રિપેટે આવેલી ઇમારત પ્રમાણે એક અંદાજ મુજબ અહીં 4000થી વધુના ફૂટનું બાંધકામ ધરાવતા આ પરિસરમાં અલગ અલગ શોરૂમ અને દુકાનો પણ શરૂ કરી દેવામાં આવી હતી. અહીં માત્ર સોગંદનામાના આધારે આકારણી કરવામાં આવેલી અને બાંધકામ મંજૂરી વીજ જોડાણ થઈ જતા સવાલો ઉઠ્યા હતા, જે જિલ્લા સમાહર્તાને ધ્યાને પહોંચ્યા બાદ જિલ્લા સમાહર્તાની કડકાઈ બાદ અહીં મામલતદાર દ્વારા પણ જો માલિકીના હકના આધારો રજૂ કરવામાં નહીં આવે તો લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારાઈ હતી અને નોટિસો પણ ફટકારાઈ હતી, જેના પગલે હવે આ દબાણ દૂર કરાયું છે. મુંદ્રામાં આવી તો 80 પ્રોપર્ટી છે, બધા પર બુલડોઝર ક્યારે ફરશે એવા સવાલો થઈ રહ્યા છે. સત્તાનો દુરુપયોગ કરી સાણ પણ બતાવી મુંદ્રામાં બારોઈ ગ્રામ પંચાયત પંચાયતને ભેળવીને નગરપાલિકા બને તે પહેલા જ શહેરની સરકારી જમીનો વાડાઓને આકરણી રજિસ્ટર્ડમાં ચડાવી અને પાણીના ભાવે મોંઘી દાટ જમીનો અનેક ખાનગી પાર્ટીઓને સોંપી દેવામાં આવી હતી. આ મુદ્દો ન્યૂઝ ચેનલો નામ અને પ્રચાર માધ્યમોમાં ખૂબ જ ગાજ્યા બાદ હવે દબાણ દૂર થવાની શરૂઆત થવા પામી ગઈ છે. પરંતુ આ તો એક જ પ્રોપર્ટીએ પહેલ કરી છે. આવી તો મુંદ્રામાં ગેરકાયદેસર જમીનો અહીં 80થી વધુ પ્રોપર્ટીઓને ચડાવી દેવામાં આવી હોવાનું સામે આવવા પામી રહ્યું છે. આ બધા પર બુલડોઝર ક્યારે ફરશે તેવા મુંદ્રાની ભરબજારે સવાલો થઈ રહ્યા છે. અહેવાલ સમીર ગોર મુંદ્રા દ્વારા.